ઘટના બની કે જે કહેતા રૂવાડા પણ ઉભા થઈ જાય આંગણવાડી નોકરીના બહાને પંદર થી વીસ મહિલાઓ સાથે અધિકારીઓ મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા જેને લઈને હવે મહિલા સશક્તિકરણના બણકા ફૂંકતા ભાજપ પર સવાલ ઊભા થયા છે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષે આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે શું હતું સમગ્ર મામલો અને શું પ્રહાર કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ

મહિલાઓ ભાનમાં આવતા તેમને માથાનો દુખાવો થયો હતો જે બાદ ચેરમેન અને કમિશનરની આ બાબતે પૂછ્યું ત્યારે દસ થી પંદર સાથીઓ હસીને કહ્યું કે આ અમે તમને આ માટે જ અહીં બોલાવ્યા છે આ મામલો ઉઘાડો પડતા કોઈને ફરિયાદ ન કરે માટે આરોપીઓએ તે મહિલાઓના અશ્લીલ વિડીયો પણ બનાવ્યા હતા જેને લઈને આરોપીઓ મહિલાઓને હવે બ્લેકમેલ કરી રહ્યા છે તેવો મહિલાઓનો આરોપ છે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ દરેક મહિલા પાસેથી પાંચ પાંચ લાખ માંગી રહ્યા છે અને બીજા અન્ય મિત્રો સાથે પણ શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કરી રહ્યા છે જો કે મહિલાઓએ થોડા સમય પહેલા સિરોઈ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તે ફરિયાદને ખોટી ઠેરવવામાં આવી હતી જે બાદ રાજસ્થાન હાઈકોર્ટ જોધપુરમાં આઠ મહિલાઓ વતી એક રીટ દાખલ કરવામાં આવી હતી જેના પર હવે કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે આ મામલે હવે રાજસ્થાનના સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને તત્કાલીન કમિશનર મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ ગેંગ્રેપનો કેસ નોંધવામાં આવ્યો છે ત્યારે હવે આ વાતની પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈએ એક વિડીયોના માધ્યમથી આ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે કે ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે તો પછી આવા કિસ્સા કેમ બને છે કાં તો કાયદાને મજબૂત બનાવવામાં ભાજપ અસક્ષમ રહી છે કાં તો કાયદાનો અમલ કરાવવામાં ભાજપ અસક્ષમ રહી છે ત્યારે જ વીસ બહેનો ઉપર કેટલાક નરાધમોએ ગેંગરેપ કર્યો છે વધુમાં આરોપ લગાવ્યો છે કે ભાજપે સાબિત કરી દીધું છે કે તેઓ આંગણવાડી બહેનો માટે મહિલા વિરોધી માનસિકતા ધરાવે છે વધુમાં તેમણે ભાજપ પર શું પ્રહાર કર્યા તે સાંભળો હજી ખૂબ દુઃખની વાત છે કે કોઈ રાજ્યમાં મહિલાઓ ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે હું વાત કરી રહી છું રાજસ્થાન રાજ્યમાં સિહોરી સિટીમાં આંગણવાડી બહેનો ઉપર પંદર થી વીસ બહેનો ઉપર ગેંગરેપ કરી તેના અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની મહિલા સશક્તિકરણની તો વાતો બહુ મોટી મોટી કરે છે તો આવા કિસ્સા કેમ બને છે મહિલાઓ પર આવા રેપ કેમ થાય છે મહિલાઓને રોડ ઉપર કોઈ વ્યક્તિ દ્વારા હું વાત કરી રહી છું સુરતમાં જે ગ્રીષ્માબેન જોડે કિસ્સો બન્યો હતો તે ગ્રીષ્માબેનને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવ્યા હતા કાયદો એવું મજબૂત બનાવવામાં અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટી કાતા કાયદાને અમલમાં લાવવામાં અસક્ષમ રહી છે આ ભારતીય જનતા પાર્ટી ત્યારે જ આટલી હિંમત થાય છે ને કે વીસ બહેનો ઉપર કોઈ નરાધમોએ ભેગા મળીને આવી રીતે ગેંગરેપ કર્યો છે અને તેમના અશ્લીલ વિડીયો બનાવવાની હિંમત ક્યાંથી આવી જ્યારે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો મહિલાને સુરક્ષા આપવાની વાતો કરો છો તો આવા નરાધમોની હિંમત કેવી રીતે બને છે મહિલાઓને સુરક્ષા આપવાની વાતો કરનારા આ જ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અસક્ષમ રહી છે ત્યારે જ આવી હિંમત કરી શકે છે ગુજરાતમાં પણ આંગણવાડી બહેનો છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના હક માટે આંદોલનો કરી રહી છે પણ તેમના હકને સાંભળવા માટે આ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી છે સાબિત કર્યું છે કે તે આંગણવાડી બહેનો માટે મહિલા વિરોધી રહી છે હું ભારતના ગૃહમંત્રીને બે હાથ જોડીને આજીજી કરી છું કે આ વીસ બહેનો પર જે અત્યાચાર થયો છે તે બધા નરાધમોને કડક સજા આપવામાં આવે કે આવનારા દિવસોમાં આનું પુનરાવર્તન ન થાય વધુ મારે નથી કેવું પણ ભારતીય જનતા પાર્ટી જે રાજસ્થાનમાં જેમની સરકાર છે એમની પર એક આજીજી કરીને આશા રાખું છું કે આમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ ઝડપથી ઝડપ જેલની પાછળ જાય ત્યારે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વધુ અપડેટ મેળવવા માંગતા હો તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર